નમસ્કાર મિત્રો, કેમ છો? આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું દિલીપ ગઢિયા તમારું સ્વાગત કરું છું. જીપીએસસી વર્ગ 1-2 આ ઉપરાંત નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસરની મુખ્ય પરીક્ષાઓ. આ મુખ્ય પરીક્ષાના પેપર નંબર બેના પૂછાતા 5-5 ગુણના પ્રશ્નો. આ 5-5 ગુણના પ્રશ્નોની સચોટ અને વ્યવસ્થિત તૈયારી કરવા માટે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર આઈસીએસ લઈને આવી રહ્યો છે એક નવો જ કાર્યક્રમ, મુદ્દાની વાત. મિત્રો, મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે જોઈશું વર્ગ 1-2 મુખ્ય પરીક્ષાના પેપર નંબર 2. આ પેપર નંબર 2માં પૂછાતા 5-5 ગુણના પ્રશ્નો. આ 5-5 ગુણના પ્રશ્નોની સચોટ અને વ્યવસ્થિત તૈયારી કેવી રીતે કરવી, આ ઉપરાંત એ 5 ગુણના પ્રશ્નોને ઓછા સ્પેસમાં, ઓછા સમયમાં કેવી રીતે સંપૂર્ણપણે લખવા એની આપણે જાણકારી મેળવીશું કે જેથી 5 માંથી 4.5 માર્ક મેળવી શકાય. તો ચાલો શરૂ કરીએ આપણો કાર્યક્રમ, મુદ્દાની વાત. મિત્રો, મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે જોઈ રહ્યા છીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવતી વિવિધ પ્રકારની યોજનાઓ. આ યોજનાઓની શ્રેણીમાં આજની આપણી યોજના છે કઈ? તો કે ભાઈ, સંકલ્પ અને સ્ટ્રાઈવ યોજના. જોઈએ ત્યારે શું છે સંકલ્પ અને સ્ટ્રાઈવ યોજના, જોઈએ. શરૂઆત ક્યારે થઈ? તો કે ભાઈ, વર્ષ 2017માં. મિત્રો, 2017 આવે એટલે તરત આપણા મગજમાં લાઇટ થવી જોઈએ કે ભાઈ 2017માં ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોણ હતા, આ ઉપરાંત આપણા રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ હતા, આની પણ આપણને જાણ હોવી જોઈએ. ચાલો આગળ. શું છે પૂરું નામ? સંકલ્પ, SANKALP. સ્કિલ, એક્વિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઇવલીહુડ સ્કેમ. સ્કીમ, ઇક્વિઝિશન એન્ડ નોલેજ અવેરનેસ લાઇવલીહુડ સ્કીમ. ઓકે, આગળ. સ્ટ્રાઈવ, STRIVE. સ્કિલ સ્ટ્રેન્થનિંગ, ખાસ શબ્દ ધ્યાન રાખજો, સ્કિલ સ્ટ્રેન્થનિંગ ફોર ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ એનહેન્સમેન્ટ. ચાલો જોઈએ અત્યારે શું છે આના વિશે. આગળ, ઉદ્દેશ્ય. બંને યોજના લાંબા અને ટૂંકા ગાળાની કૌશલ્ય વિકાસ યોજનાઓને સંસ્થાગત રીતે મજબૂત કરવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવી રહી છે. ધ્યાન રાખજો ફરી એકવાર શું કહે છે. બંને યોજના લાંબા અને ટૂંકા ગાળાના કૌશલ્ય વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટ, દેશના યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય એ માટે સંસ્થાગત રીતે, ધેટ મીન એ માટેની જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે, રેડી, પ્રશિક્ષણ આપતી તાલીમ કેન્દ્રો જે છે, પ્રશિક્ષણ આપતી સંસ્થાઓ અને તાલીમ કેન્દ્રો જે છે, બરાબર, એને મજબૂત કરવા. બરાબર, કેમ? તો મિત્રો, તમને ખબર હશે, એક પ્રખ્યાત અંગ્રેજ કહી ગયો કે ભાઈ, કોઈપણ દેશનો તમારે નાશ કરવો હોય તો સૌપ્રથમ તમે એની શિક્ષણ વ્યવસ્થાનો નાશ કરી દો. તો એનાથી ઉલટું, કોઈપણ દેશનો તમારે વિકાસ કરવો હોય તો એ દેશ નહીં, તમે શિક્ષણ વ્યવસ્થા સ્ટ્રેન્થ કરો, મજબૂત કરો. તો એવી જ વાત અહીંયા છે સંકલ્પ અને સ્ટ્રાઈવ માટે. બરાબર, સંકલ્પ અને સ્ટ્રાઈવ થકી જે કૌશલ્ય વિકાસ કરતી જે સંસ્થાઓ છે, આઈટીઆઈ છે, ડિપ્લોમા ઇજનેરી કોલેજો છે, રેડી, શિક્ષણ સંસ્થાઓ છે, કૌશલ્ય વિકાસ કેન્દ્રો કે જે સરકાર દ્વારા સ્થાપવામાં આવ્યા છે, રેડી, તો એ જે કૌશલ્ય વિકાસ કેન્દ્રો, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો, એને મજબૂત કરવી એ આનું ઉદ્દેશ્ય છે. ચાલો આગળ. મંત્રાલય કયું? કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલય. સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી, બરાબર, ઉદ્યમ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી. ઓકે, ચાલો. તો ધ્યાન રાખજો, કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલય. શું તમે મને કહી શકશો કે હાલમાં આ કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રાલયના મંત્રી કોણ છે? આ પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો, અમે તમારા જવાબની રાહ જોઈ રહ્યા છીએ. ચાલો આગળ. ત્યારે કોણ છે? આવી ગયો જવાબ અહીંયા, ડૉક્ટર મહેન્દ્રનાથ પાંડે. બરાબર, ડૉક્ટર મહેન્દ્રનાથ પાંડે. ચાલો આગળ. શું છે? આ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે કે જે કેન્દ્ર સરકાર ચલાવે છે. ઓકે, ચાલો. આ યોજનાને વર્લ્ડ બેંક દ્વારા સહાયતા મળે છે. ધ્યાન રાખજો, સંકલ્પ અને સ્ટ્રાઈવ ને સહાયતા મળે છે કોના દ્વારા? વર્લ્ડ બેંક દ્વારા સહાયતા મળે છે. આગળ, સરકારે સ્કિલ એટલે કે કૌશલ્ય, સ્કિલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપવા સંકલ્પ અને સ્ટ્રાઈવ બંને યોજનાને મંજૂરી આપેલી
છે. કોના માટે? સ્કિલ ઇન્ડિયા, બરાબર. નવા ભારતનું સપનું છે કે નવું ભારત એ સ્કિલ્ડ ભારત હોય, કૌશલ્ય ધરાવતું ભારત હોય. ઓકે, ચાલો આગળ. સ્ટ્રાઈવ યોજના અંતર્ગત આઈટીઆઈના પ્રદર્શનને સુધારવા માટે ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે, બરાબર. આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, આઈટીઆઈ. તો એનું પ્રદર્શન સુધરે, આઈટીઆઈમાંથી બહાર પડતા જે યુવકો અને યુવતીઓ છે એ કૌશલ્યવાળા હોય એ માટે થઈને એને ઇન્સેન્ટિવ આપવામાં આવશે, બરાબર. આગળ, આ યોજના 2022માં સમાપ્ત થશે, ધ્યાન રાખજો. કૌશલ માટેની યોજના, બરાબર. સંકલ્પ અને સ્ટ્રાઈવ પૂરી ક્યારે થશે? 2022માં. ચાલો, સ્કિલ ઇન્ડિયા મિશનને આગળ વધારવા માટે આ બંને યોજનાઓ અમલમાં મૂકી છે. શેના માટે છે? સ્કિલ ઇન્ડિયા, નવા ભારતનું નવું યુથ, નવા યુવાનો સ્કિલવાળા હોય, બરાબર. એના માટે ગવર્મેન્ટે સ્કિલ ઇન્ડિયા મિશન લોન્ચ કર્યું 2015માં, બરાબર. તો એ સ્કિલ ઇન્ડિયા મિશનને આગળ વધારવા માટેનું એક પગલું છે સંકલ્પ અને સ્ટ્રાઈવ. આગળ, સ્ટ્રાઈવ ગુણવત્તા અને બજાર માંગ આધારિત વ્યાવસાયિક તાલીમ સંસ્થાઓનું સંચાલન સુધારવા માટે. સ્ટ્રાઈવ શું કરશે? આઈટીઆઈ વ્યાવસાયિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈનું સંચાલન સુધારશે. કેમ? તો કે આઈટીઆઈમાંથી બહાર પડતા યુવકો એ બેરોજગાર રહે છે હાલના સમયે, તો એ બેરોજગાર ન રહે એટલા માટે એને ચોક્કસ પ્રકારનું શ્રમ કૌશલ્ય, બરાબર, એનામાં ડેવલપ કરવામાં આવે કે જેથી એ કોઈપણ પ્રકારનો હુનર કળા શીખીને એમાંથી બહાર નીકળે. તો એ માટે પહેલાં એની જે સંસ્થા છે એને જ સુધારવી પડે એવી જરૂરિયાત છે. તો એટલે આઈટીઆઈની ગુણવત્તા સુધરે કે જેથી એમાંથી બહાર પડતા જે યુવકો છે એ ગુણવત્તાવાળા હોય અને બજારની માંગને સંતોષી શકે એવા હોય. ઓકે, ચાલો આગળ. તો મિત્રો, આ હતી આપણી આજની યોજના. જોઈએ આપણે આજના સવાલો. શું છે આજનો પહેલો સવાલ? સંકલ્પ અને સ્ટ્રાઈવ યોજનાની શરૂઆત અને સમાપન બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે તે જણાવો. એ, આ યોજનાની શરૂઆત 2014માં થઈ જ્યારે તેનું સમાપન 2025માં થશે. બી, આ યોજનાની શરૂઆત 2018માં થઈ જ્યારે તેનું સમાપન 2026માં થશે. સી, આ યોજનાની શરૂઆત 2015માં થઈ જ્યારે તેનું સમાપન 2023માં થશે. અને ડી, આ યોજનાની શરૂઆત 2017માં થઈ જ્યારે તેનું સમાપન 2022માં થશે. જો મિત્રો, આ પ્રકારની યોજના તમે બરાબર જોઈ હશે, જાણી હશે, સમજી હશે, આત્મસાત કરી હશે, તો જ તમે આ પ્રકારના સવાલના જવાબ 5-10 સેકન્ડમાં આપી શકશો, તમારો સમય બચાવી શકશો અને સ્કોરિંગ કરી શકશો. માટે આ પ્રકારની યોજનાઓ સતત જોતા રહો, જાણતા રહો અને સમજતા રહો. તો ચાલો કહો, જોઈએ શું છે આનો જવાબ. જો એક વસ્તુ આવડશે તો બધું આવડી જશે. એમાં શું છે? સમાપન 2022માં થશે, ધેટ મીન શરૂઆત 2017માં થઈ. સિમ્પલ. ચાલો આગળનો સવાલ શું છે? સંકલ્પ અને સ્ટ્રાઈવ યોજનાની સહાયક સંસ્થા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે તે જણાવો. ચાલો, એ, આ યોજના વિશ્વ બેંક દ્વારા સહાયકૃત થયેલી છે. બી, આ યોજના આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ દ્વારા સહાયકૃત થયેલી યોજના છે. સી, આ યોજનાને યુરોપિયન યુનિયન દ્વારા સહાયકૃત થયેલી યોજના છે. ડી, આ યોજના જીકા, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા સહાયકૃત થયેલી યોજના છે. ચાલો કહો, જોઈએ સંકલ્પ અને સ્ટ્રાઈવ માટે કોણ મદદ કરી રહ્યું છે આપણને. ઓકે, કોણ મદદ કરી રહ્યું છે? વિશ્વ બેંક, વર્લ્ડ બેંક, બરાબર, આઈએમએફ નહીં, યુરોપિયન યુનિયન નહીં, જીકા નહીં. જીકા પરથી તમને કદાચ યાદ હોવું જોઈએ કે હાલમાં જીકા, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી, ભારતમાં કોઈ એક મોટા પ્રોજેક્ટ માટે રોકાણ કરવાની તૈયારી છે અથવા તો કરી ચૂકી છે. તો એ પ્રોજેક્ટ કયો છે? શું તમે મને કહી શકશો કે જીકા ભારતમાં કયા પ્રોજેક્ટ માટે કામ કરી રહી છે, રોકાણ કરી રહી છે, સહાય કરી રહી છે, નાણાકીય મદદ કરી રહી છે? આ પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો, અમે તમારા જવાબની રાહ જોઈશું. ઓકે, ચાલો આગળ. ત્યારે
આગળનો સવાલ, સંકલ્પ અને સ્ટ્રાઈવ યોજનાની બાબતે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે તે જણાવો. ચાલો, આ યોજના ભારતના 2025 સુધીમાં આર્થિક વિકાસના સંકલ્પો પૂરા કરવા માટે અમલમાં મૂકી છે. બી, સરકારે સ્કિલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મૂકી. સી, આ યોજના અંતર્ગત દેશની આઈઆઈટીના પ્રદર્શન આઈટીઆઈના પ્રદર્શનને સુધારવા માટે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. અને ડી, દેશમાં કૌશલ વિકાસ યોજનાને સંસ્થાગત રીતે મજબૂત કરવા માટે આ યોજનાઓ અમલમાં મુકાય છે. ચાલો, શું આવશે? 2025 સુધીમાં આર્થિક વિકાસના સંકલ્પો પૂરા કરવા, ના એવું કંઈ નથી. બરાબર, હકીકત શું છે? સ્કિલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપવા માટે આ યોજના એપ્લાય થઈ. બરાબર ને? બીજું, આઈટીઆઈનું પ્રદર્શન સુધારવા માટે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. બરાબર ને? અને છેલ્લું, કૌશલ્ય વિકાસ યોજનાને સંસ્થાગત રીતે મજબૂત કરવા માટે યોજના અમલમાં મુકાય, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ડેવલપ કરાશે. બરાબર, વિકાસ કરાશે. તો મિત્રો, આ હતી આપણી આજની યોજના સંકલ્પ અને સ્ટ્રાઈવ. આ યોજના તમને કેવી લાગી એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત આ યોજનાની પીડીએફ તમને નીચે આપેલ લિંકમાં પણ મળી રહેશે. આ અને આવી બીજી અનેક યોજનાઓ જોવા માટે જોતા રહો અમારી ચેનલ આઈસીએસ મેન્ટર. થેન્ક યુ.